નમસ્કાર મિત્રો મહીસાગર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇંગ્લિશ વોકેબલરી સિરીઝમાં આજે લેસન નંબર નવ ટોટલ આઠ લેસન પૂરા કરે છે જેમાં અત્યાર સુધીમાં બસો જેટલા શબ્દો આપણે સારી રીતે સમજ્યા છે આજે આપણે લેસન નંબર નવમાં પચીસ જેટલા શબ્દો સરસ રીતે સમજશું તો શરૂ કરીએ છીએ આજનો ઇંગ્લિશ વોકેબલરી લેસન નંબર નાઇન તમે અહીંયા વર્ડ જોઈ શકો છો પ્રથમ રેમ્પેજ ટુ રેમ્પેજ રેમ્પેજ નો મતલબ થાય છે ભયંકર તોફાન મેની પીપલ ડાયડ ઇન અ રેમ્પેજ મતલબ ભયંકર તોફાનમાં ઘણા બધા લોકો મરી ગયેલા એક બીજો વર્ડ તમને આપી દઉં આર યુ એન આર આઈ ઓટી રાઈટ રાઇટ નું મતલબ પણ તોફાન થાય છે પરંતુ પરંતુ કેવું તોફાન છે ભયંકર તોફાન છે એટલે રન રાઇટ જેનો બીજો વર્ડ છે રેમ્પ પેચ નેક્સ્ટ કન્વિક્ટ 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 નો મતલબ થાય છે સજા પામેલો ગુનેગાર સજા પામેલો ગુનેગાર એક બીજો વર્ડ આપી દઈએ ક્રિમિનલ સી આર આઈ

શું કહે છે એવેન્જ કહે છે બીજો વર્ડ છે ટેક એવેન્જ પણ કહેવાય છે ને ટેક એવેન્જ ઓકે રેવેન્જ આર ઈ વી ઈ એન જી તમારી નોટમાં લખી લેજો આઈ એવેન્જ માય ઓલ્ડ રિવેલ નેક્સ્ટ વર્ડ છે ટુ વાવ ટુ વાવ વી ઓ ડબલ્યુ ટુ વાવ ટુ ગિવ અ સેલમન પ્રોમિસ એનો મતલબ થાય છે પ્રતિજ્ઞા લેવી કડક જ્યાં સુધી હું પરીક્ષામાં પાસ નહીં થાઉં ત્યાં સુધી હું તૈયારી કરતો રહીશ એ કડક પ્રતિજ્ઞા હોય એને શું કહેવાય છે વી શુલ્ડ ઓલ વાવ ટુ બી પેટ્રોટિક કડક પ્રતિજ્ઞા કહેવાય છે નેક્સ્ટ વર્ડ છે આ બંને વર્ડ્સ એક મે સેન્ટેન્સ વાંચ્યો તો એક્સાઇઝ ટીમ રાઇડિંગ ટોબેકો મેગ્નેટ એટેક રોપડ ત્યાં પરથી આ શબ્દો લીધેલા છે તો જેનો પ્રથમ એક શબ્દ લઈએ છે મેગ્નેટ મેગ્નેટ મેગ્નેટનો મતલબ મહાન ધનાટ્ય શું થાય છે મહાન ધનાટ્ય એક આવડલી ઇઝ મુકેશ અંબાણી ઇઝ વેલ નોન બિઝનેસ મેગ્નેટ મહાન ધનાટ્ય કહેવાય છે ટુ રોબ ટુ રોબ અને રોબ વન છે ધ્યાન રાખજો ટુ રોબ એટલે લૂટુ ટુ રોબનનો મતલબ શું થાય છે લૂટુ થાય છે ઓકે ડર ઇટ ઇટ હેઝ બીકમ ટફ ફોર રોબર્સ ટુ રોબ ડ્યુ ટુ અવર અલર્ટ પોલીશકોપ્સ બીજું સેન્ટેન્સ આપું તમને ઇટ ઇઝ હાર્ડ ટુ બિલીવ ધેટ અ શોપ વોઝ લોટેડ ઇન ડે લાઇટ તે રોબનો મતલબ લૂટુ થતો હોય છે નેક્સ્ટ વર્ડ છે ટુ ગ્લીચ 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 નો મતલબ થાય છે ફોલ્ટ એફ એ યુ આર ટી ફોલ્ટ ગડબડ કરવી બરાબર છે

ઘેરવલ્લે લઈ જવું એટલે તમને વાતમાં છે ને ગુમરાહ કરે તમને કોઈ સીધી વાત ન કરે તમને ગોળ 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 ફેરવે આપણી ગુજરાતી ભાષામાં ગોળ ગોળ ફેરવું એટલે એને ઘેરવલ્લે લઈ જવું બરાબર છે મિસ ઇન ઇન્ફોર્મ કરો એક બીજો વર્ડ તમને આપી દો મિસ ઇન્ફોર્મ મિસ ઇન્ફોર્મ આઈ વોઝ મિસ લીડેડ બાય હિમ

એટલે આ એ તમે જોઈ શકો છો ટુ ક્વેશ્ચન ઇન રિપ્લાય ટુ અ ક્વેશ્ચન ઓકે નેક્સ્ટ વર્ડ છે ટુ રિઝાઇન ટુ નો મતલબ થાય છે ટુ ગીવ અપ અ જોબ રાજીનામું આપું બધાને ખબર છે રાજીનામું આપું છે આઈ વિલ રિઝાઇન સુન બરાબર

શન પણ તમે વાપરી શકો છો ખબર છે કે શબ્દ જોવો ને પછી વાંચી લેલો પછી માઇન્ડમાં એક્સેપ્ટ ના કરે તમારે થોડીક ધીરજ હોવી જોઈએ શીખવા માટેની તો જલ્દી આપણને એક્સેપ્ટ થઈ જતા હોય છે વર્ડના મતલબ વેલી બરાબર છે વિલી અને નીલી બે બહેનો છે એવું નથી આનો મતલબ એવો થાય છે ઈચ્છા હોય તો પણ ન હોય તો પણ શું મતલબ થાય છે ફરીથી સમજાવું છું લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે ઈચ્છા હોય તો પણ અને ઈચ્છા ન હોય તો પણ મારે આ કામ કરવું પડે વિલી નીલીનો મતલબ થાય છે મને ઈચ્છા છે કે ઈચ્છા નથી મારે ઇંગ્લિશ ડેરીનો વિડીયો જોવો પડે ઈચ્છા હોય કે ઈચ્છા ન હોય છતાં પણ મારે વિડીયો જોવો પડે એના માટે જે વપરાય છે છે એ વિલી વિલી એક લઈએ આઈ નીલી ગેટઅપ ફોર મોર્નિંગ વોક આઈ વિલી વીલી ગેટઅપ ફોર મોર્નિંગ વોક મિત્રો તમે આ વર્ડ વાપરો તો કેટલું સરસ લાગે એક નવું જ લાગે તમને બરાબર છે મિત્રો આ વિલી નીંદી ગેટ અપ ફોર મોર્નિંગ હું સવારે દોડું જ છું ભલે ઈચ્છા હોય કે ના હોય હું જ છું બરાબર છે નેક્સ્ટ વર્ડ ટુ ડિરાઇડ ટુ ડિરાઇડ ટુ ડિરાઇડ નો મતલબ મસ્કરી કરવી ટુ મસ્કરી કરવી મેક ફન ઓફ ટુ મેક ફન ઓફ ટુ મેક ફન ઓફ એટલે મસ્કરી કરવી બરાબર છે

नेक्स्ट वर्ड से कास्टिजम 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 मतलब जातिवाद एपोलाइज एपोलाइज मतलब माफी मांगना टू बैक पाार्ड एक बीजो वर्ड ले लिए टू बैक पाार्ड माफी मांगना आई एपोलाइज फॉर माय मिस्टेक ओके ना नेक्स्ट वर्ड से टू टिल्ट

આવો એક વડ તમને ગયા લેસનમાં આપેલો યાદ હોય તો બરાબર જે ગયા લેશન મેં આપ્યું તો એ ચોક્કસ વડ હતો પ્રેમમાં વિશ્વાસઘાત કરો એ તમે જોઈ લેજો પરંતુ આ જે ટુ બીટરનો મતલબ છે બધામાં તમે વાપરી શકો છો પ્રેમમાં કામમાં

આ ઇંગ્લિશ વોકેબલરીમાં કેટલાક શબ્દો આપણે મહત્ત્વ રીતે સારી રીતે સમજાશે ઓકે ફ્રન્ડ તો આવી જ રીતે વોકેફના ઇંગ્લિશ લેસન આવતા રહેશે ટોટલ થર્ટી લેસન આવવાના છે જેમાં મહત્વના મહત્ત્વને આપણે ઇંગ્લિશ વોકેફમાં ડેવલપ કરીશું અને જોડે જોડે ઇંગ્લિશ ગ્રામર પણ ચાલી રહ્યું છે ત્યાં પણ તમે જોઈશ જાણે જોઈન કરી શકો છો ઓકે ફ્રન્ડ્સ કોઈ પણ તકલીફ હોય કોઈ વર્ડ્સમાં તમને યાદ ન રહેતું હોય તો એ કમેન્ટમાં કરી શકો છો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ